મહાનગરપાલિકા દ્વારા શહેરના સમાહરણી તરસાલી સહિતના નાના મોટા તળાવોના બ્યુટીફિકેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તળાવો બ્યુટીફિકેશન માટે કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઈ તેમજ તળાવોની ફરતે રેલિંગ લાઇટિંગ વોકવે બનાવવા સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ આ ખર્ચ બાદ તળાવો પ્રત્યે નિષ્કાળજી દાખવવામાં આવતા તળાવો ગંદકીમાં ફેરવાઈ ગયા છે વડોદરા શહેરના સમા ખાતે આવેલ તળાવના બ્યુટીફિકેશન માટે પણ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા આ તળાવની યોગ્ય રીતે દેખરેખ અને સાર સંભાળ રાખવામાં ન આવતા તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી ગઈ છે હાલના તળાવને બદલે જંગલી વનસ્પતિનું મેદાન બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે તળાવમાં જંગલી વનસ્પતિ ઉગી જવાના કારણે તળાવના કિનારે આવેલા સમા ગામના લોકો તળાવમાંથી આવતી દુર્ગંધને કારણે પોકારી ગયા છે કોર્પોરેશન દ્વારા તળાવની સાફ સફાઈ કરવામાં ન આવતા તળાવના કિનારે રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગામ લોકોએ જણાવ્યું હતું કે તળાવમાંથી સાફ જેવા જળચર પ્રાણીઓ ઘરમાં ઘુસી રહ્યા છે જો કોર્પોરેશન દ્વારા વહેલી તકે તળાવની સાફ સફાઈ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગામ લોકો એમ પણ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે તળાવની સાફ સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ યોગ્ય સંભાળ રાખવામાં આવતી ન હોવાના કારણે અમારા વેરાના પૈસા પાણીમાં જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર સોલંકી વડોદરા સમાગામ વિસ્તાર અમારો સાવલી રોડ પર આવેલું છે તો અમારે એટલો બધો ત્રાસ છે કે આ વેલ બધી વધી ગઈ છે એનાથી મચ્છર એટલા બધા આવે છે કે આ પૂછો જ અને બધા જોઈ જોઈને જતા રહે છે દસ બાર વર્ષથી આજ પ્રોદિશન છે જ્યારે ચૂંટણીઓ વાળા આવે છે તો આવીને જતા રહે છે સારું આ કરીશું આ કરીશું કશું કોઈ કરતું નથી અમે ગટરનું પાણી બતાવીએ છીએ કે જો આ ગટરનું પાણી ચાલો અમે લઈ જઈએ તમને તમને ના દેખાતું હોય તો અમે લઈ જઈએ તો એટલું બધું હળહળાઈને આવે છે તો ગંદકી તો અમારે જ બેઠી પડે ને ધાર પર રહીએ તો ગટરનું પાણી હા ગટરનું પાણી આવે છે એટલે અમને ગંદાઈ છે બહુ ને પછી એના લીધે મચ્છરને બધું બહુ ઉપયોગ થાય છે મચ્છરનો

ચૂંટણી આવે છે તારે કોર્પોરેશન વાળા આવે છે તો પહેલાં અમે માંગ કરીએ છીએ સારું સારું આવીશું પછી અમે વોટ આપી આવીએ જઈને પછી કોઈ આવતું નથી પછી એમનું પતિ જાય એટલે પતિ ગઈ મારી માગે મારી વાત એવું છે કે તલાવ સ્વચ્છ રાખો અમારે આજુબાજુ થોડી સ્વચ્છતા જ જોઈએ ને આ ગંદકીથી અમે મરી હેડ્યા છે બધા અને દવાખાનામાં કેટલા પૈસા જાય છે અમારા હમણાં તો બહુ જ ખરાબ છે જુઓ તમે જુઓ ને કોઈ પશુ પંખી પાણી ના પીવે કોઈ કશું કરે ના નહીં તો પહેલાં તો ઢોરો પીતા હતા ભેસો બળજ્યા બધા પીતા અને અમે કપડાં વાસણ બધું જ કરતા હતા બદલે કશું થતું નહીં અને ગંદકી જ બહુ છે સામે કેટલા સમયથી છે જનના અમારા વહો આવ્યો અમારા લગન થયા પહેલાં અમે બધું કરતા હતા અમારા સાસુ હતા અત્યારે કોઈ વહુ કપડો નહીં ધોતી કે જન જનાવર પાણી નહીં પીતું કશું નહીં આ નાનો નાનો છોકરો છે

અમાર પહેલાં તલાવ સાફ થવું જોઈએ ગંદકી બધી જવી જોઈએ અને જો આ ઢોરો બોરો પાણી ના પીવે કંઈ ના કરે તો પછી અને કશું હરાય કશું નહીં થતું તલાવ ઉપયોગમાં જ લાગતું આ સામે જય અંબે બંધે છે ગટેલ લાઈન છે જુઓ તમે કેટલી ગંદકી છે એના લીધે તમારા છોકરાઓ બીમાર પડે બધા બીમારોની ગંદકી છે બધી છે